નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધર્મેશ પટેલ વશીષ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ચેપ્ટર નંબર ટુમાં શીખતા હતા વિન્ડોઝ વિન્ડોઝ શરૂ કરવા અને તેના મુખ્ય સ્ક્રીનને આપણે પરિચિત થયા હતા તો ફરી પાછું આપણે પુનરાધન કરી લઈએ કે કયા સ્ક્રીનને શું કહેવામાં આવે છે તો આપણે જોઈશું કે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે વિન્ડોઝ એની મેરે શરૂ થાય છે તો આ આખા જે મોનિટર પર દેખાય છે તો આખા મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે છે તો આખા મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે શું તરીકે ઓળખવામાં આવશે એને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ કે જે ડેસ્કટોપ પર દેખાય છે નાના નાના ચિત્રો દેખાય છે બરાબર તો તેને શું કહેવામાં આવશે એને આઇકન તરીકે ઓળખવામાં આવશે કોમ્પ્યુટરની પરિભાષામાં એને શું કહેવામાં આવશે આઈકન ત્યાર પછી ડેસ્કટોપ પર નીચે દેખાલી આડી પટ્ટીને બરાબર અહીં તમે આડી પટ્ટી જોઈ શકો છો બરાબર તો એ આડી પટ્ટીને શું કહેવામાં આવશે તે આળી પટ્ટીને ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવશે કારણ કે તમે જેટલા પ્રોગ્રામ ખોલશો તેનું આઈકન ટાસ્ક બાર પર બતાવવામાં આવશે ત્યાર પછી ટાસ્ક બારની જમણી બાજુએ શું આવેલું હોય છે ડેટ એન્ડ ટાઈમ આવેલો હોય છે તારીખ અને સમય બતાવવામાં આવે છે ત્યાર પછી ટાસ્ક બારની ડાબી બાજુએ શું આવેલું હોય છે સ્ટાર્ટ બટન આવેલું હોય છે સ્ટાર્ટ બટન પર ઘણા બધા પ્રોગ્રામ હોય છે જો આપણે ડેસ્કટોપ પર નહીં દેખાય તો આપણે સ્ટાર્ટ બટન દ્વારા એ પ્રોગ્રામની અંદર ઓલ પ્રોગ્રામની અંદર આપણે બધા જ પ્રોગ્રામ આપણે ખોલી શકીએ છીએ તો આપણે નેક્સ્ટ પેજ પર આજે આપણે પેજ નંબર દસ ઉપર આજે શીખવાનું છે આગળ તો આઇકન આઇકન શું કામ કરે તે શું કહેવા માંગે છે તે જોઈશું આઈકન તો અન્ડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો કે ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રને શું કહેવામાં આવે છે આઈકન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આઈકન એક ચિત્ર સ્વરૂપે હોય છે એટલે કે જે પ્રોગ્રામ આપણે સહેલાઈથી ખબર પડી જશે કે આ આઈકન કયા પ્રોગ્રામનું છે તેનાથી આપણે સરળતાથી આપણે કામ કરી શકીએ છીએ સમજીએ કે દરેક વિન્ડોઝ વિન્ડોઝના એક એક નું પ્રતિક છે ચિહ્ન છે દરેક પ્રોગ્રામનું એક એક પ્રતિક છે ધારો કે પેન્ટ પેન્ટનું ચિત્ર દોરવાને રંગ પૂરવા માટે એટલે કે તેમાં ચિત્રમાં તમને ખબર જ છે કે પેન્ટ જેવું રંગ કામ કરેલું ચિત્ર હશે એટલે આપણને ખ્યાલ જ આવી જશે કે આ પ્રતિક શેનું છે પેન્ટનું છે પછી નોટપેડ કંઈ લખવું હોય તો નોટ જેવું સિમ્બોલ હશે તો તેને નોટપેડ લખવા માટે કામ આવે છે નોટપેડમાં આપણે ટાઈપ કરીશું જ્યારે સ્કૂલ શરૂ થાય થશે ત્યારે અને કેલ્ક્યુલેટર બરાબર કેલ્ક્યુલેટરમાં શું કામ કરીએ આપણે ગણતરી કરવા માટે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ટકાવારી શોધવી હોય તો કેલ્ક્યુલેટરનું પણ અહીં પ્રતિક બતાવવામાં આવવાથી આપણે સરળતાથી તેના પર કામ કરી શકીએ છીએ જેવા વિવિધ પ્રોગ્રામ વિન્ડોઝમાં આવેલા હોય છે એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહેવામાં આવે છે આઇકન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈશું આપણે ટાસ્ક બાર ટાસ્ક બાર શું કામ કરે તે પહેલા અંડરલાઈન કરજો કે ટાસ્ક બારને શું કહેવામાં આવે છે કે ડેસ્કટોપની નીચે દેખાતી નાની આડી પટ્ટીને ટાસ્ક બાર કહેવામાં આવે છે જો નીચે ચિત્રમાં બતાવે છે અહીં બરાબર ડેસ્કટોપ પર નીચે આવેલી આડી પટ્ટીને શું કહેવામાં આવશે ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવશે તે શું કહેવા માંગે છે તે આપણે જોઈશું કે ટાસ્ક બારની જમણી બાજુ તમે સમય અને તારીખ જોઈ શકો છો અહીં સમય અને તારીખ તમે અહીં જોઈ શકો છો અને ટાસ્ક બારની ડાબી બાજુ એક નાનું બટન હોય છે અહીં તો તે બટન નામ શું છે તેને સ્ટાર્ટ બટન તરીકે ઓળખવામાં આવે છે તે શું કહેવામાં આવે છે સ્ટાર્ટ બટન તરીકે ઓળખવામાં આવે છે વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ શરૂ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે એટલે કે વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો આ પ્રમાણે મેનુ ઓપન થશે બરાબર અહીં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ બટન ક્લિક કરવાથી અહીં બધા બધા પ્રોગ્રામ અહીં ઓપન થશે જે પ્રોગ્રામમાં તમે કામ કરવા ઈચ્છતા હો તે પ્રોગ્રામ તમે સરળતાથી ઓપન કરી શકશો એટલે ટાસ્ક બારનું કામ શું છે વિવિધ પ્રોગ્રામ ખોલવા માટે ટાસ્ક બારનો ઉપયોગ થાય છે ટાસ્ક બારની જમણી બાજુ સમય અને તારીખ આવેલા હોય છે ને ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલા હોય છે અને વિવિધ પ્રોગ્રામ શરૂ કરવા માટે સ્ટાર્ટ બટનનો ઉપયોગ થાય છે ત્યાર પછી જોઈશું આપણે સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુ શું કહેવામાં આવે છે તો અન્ડરલાઇન કરજો કે વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહેવામાં આવે છે વિન્ડોઝમાં કમાન્ડની યાદીને શું કહેવામાં આવે છે મેનુ એટલે કે ઘણા બધા અંદર મેનુ હોય છે કે તમે જે જે કોઈ પ્રોગ્રામ ખોલવા માંગતા હોય તે મેનુ અંદર આવેલા હોય છે તો માઉસ પોઈન્ટરને સ્ટાર્ટ બટન પર ક્લિક પર લઈ જાઓ અને માઉસનું ડાબું બટન ક્લિક કરો તમને એક મેનુ દેખાશે તેને સ્ટાર્ટ મેનુ કહેવામાં આવે છે એટલે કે મેનુ એટલે શું કે આપણે ઘણી બધા પ્રોગ્રામ અંદર હોય છે બરાબર તો સ્ટાર્ટ બટન પર માઉસને લઈને ડાબુ બટન દબાવવાનું ડબલ ક્લિક કરીને એક વાર ક્લિક કરીને પછી તમારે જેમાં કામ કરવું હોય અહીં બતાવેલું જ છે કે નોટ પેઇન્ટ કરવું નોટપેડ કરવું હોય વર્ડપેડ કરવું હોય કેલ્ક્યુલેટર કરવું હોય બરાબર વર્ડ કરવું હોય એમએસ વર્ડ કરવું હોય બરાબર તે પ્રોગ્રામ પર તમે કામ કરી શકશો પછી જોઈશું સ્ટાર્ટ મેનુ પર કોઈ એક વિકલ્પ પર તમે માઉસ પોઈન્ટ લઈ જશો તો તે વિકલ્પ હાઇલાઇટ હશે એટલે કે તેના પર રંગીન પટ્ટી દેખાશે એટલે કે તમે કોઈ પણ એક માઉસ પર તમે લઈ જશો તો તેનું પ્રોગ્રામનું નામ પણ અહીં બતાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિન્ડોઝનો પરિચય આપણે જોયો ફરી પાછું પુનરાવર્તન કરી લઈએ કે ડેસ્કટોપ વિન્ડોઝ એની મેળો શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે ડેસ્કટોપ પછી વિન્ડોઝના મુખ્ય ને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવશે નાના નાના ચિત્રોને આઇકન તરીકે રાખવામાં આવે છે પછી નીચે આવેલી આડી પટ્ટીને ટાસ્કબાર તરીકે ઓળખવામાં આવે છે ટાસ્ક બારની જમણી બાજુ પર ડેટ ડેટેન ટાઈમ આવેલા હોય છે ટાસ્ક બારની ડાબી બાજુ પર સ્ટાર્ટ પટન આવેલા હોય છે ને માઉસના એરોને માઉસ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પેજ નંબર ઇલેવન પર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ